રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખૂબ વરસાદ પડે છે, છતાં ઉનાળામાં પાણીમાંથી વલખા મારવા પડે છે. આવી સ્થિતિમાં તંત્રએ તો રસ્તો ન કાઢ્યો, પણ સુપદહાળ ગામના લોકોએ પાણી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો. છેલ્લા 5 વર્ષની મહેનતથી આજે સુપદહાળ ગામના લોકો સુખી છે. ડાંગ જિલ્લાની મુખ્ય નદી અંબિકાના કિનારે આવેલા સુપદહાળ ગામમાં પણ ઉનાળા દરમિયાન પાણીમાંથી વલખા મારવા પડતા, પરંતુ સરપંચે પોતાની સૂઝબૂઝ સાથે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધી લીધો. સરપંચે લો લેવલના ચેકડેમ ઉપર બોરી મૂકીને એને 3 ફૂટ ઊંચો કરવાનો નિર્ણય કર્યો અને આ કામમાં ગ્રામજનોએ પણ સરપંચને સહકાર આપ્યો. ગ્રામજનોએ 3000 જેટલી બોરીમાં માટી ભરીને ડેમને 3 ફૂટ ઊંચો કરી દીધો, જેનાથી નદીમાં વધુ પાણીનો સંગ્રહ થયો, જેનું પાણી નજીકના કુવામાં ઉતારી ગામમાં પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટેની વ્યવસ્થા કરી. તો આ પાણી પહેલાં આગળ ખૂટી જતું હતું, એના બદલે હવે છેલ્લા સમય સુધી ગાયોને અમારે પાણી ચાલતું છે. અમારા ગામની અંદર ગાયો છે, 180 ગાયો છે, અને એના દૂધ 375 જેટલું લીટર એક ટાઈમે મળતું છે. અને એના લીધે તે જ પાણી હજુ પણ પિયત ખેતી પણ, સાધારણ પિયત ખેતી પણ ચાલતી છે, અને એના અંદરથી લોકો પગભર થઈને જીવતા. અમને સરપંચ બોલાવે છે ત્યારે અહીંયા માટી ભરીને કોથળીમાં અમે આવે છે, પછી અહીંયા ડેમ પર નાખી આપે છે. ત્યારે અહીંયા અમને પાણી મળી રહી ત્યારે અહીંયા કૂવો છે, તેમાંથી ગામમાં પાઇપલાઇન થઈ તેમાં અમને મળી રહી છે પાણી. ઢોર ઢાંકાને બધું લેવા